ઓફ વડોદરા. શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની વાર્ષિક સાધારણ સભા ગોધરા ખાતે યોજાઈ હતી. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. ગત સભાના મુદ્દાને વંચાણે લઈ સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શૈલેષકુમાર ઠાકર દ્વારા સમાજ ઉત્થાન માટેની ભાવના વ્યક્ત કરી સંસ્થાનું આર્થિક પાસું મજબૂત બનાવવા અપીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે સંસ્થા આર્થિક સદ્ધર હશે તો સમાજના બાળકો અને આવનારી પેઢીને યોગ્ય શિક્ષણ માટે આ બાબત ઉપયોગી બની રહેશે. વધુમાં તેઓએ સમાજ એકતાની ભાવના સાથે સંસ્થાનું સંગઠન મજબૂત બને તે માટે રાષ્ટ્રીય કક્ષાની કોર કમિટીની રચના કરવાની પ્રસ્તાવના રજૂ કરી હતી, જેને ઉપસ્થિત સૌએ સહર્ષ વધાવી લીધી હતી. આ પ્રસંગે અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છાત્રાલયના વિસ્તૃતીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ જયપ્રકાશ પાનેરી, વીરપુરા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ, રાજ્યભરમાંથી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ, જે હિન્દુસ્તાનની ટોપર સંસ્થા કહેવાય, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની આ મોટા મોટી સંસ્થા છે, એની સામાન્ય સભા આજે યોજાઈ હતી અને ગોધરામાં આપણે રાખી હતી. સમાજના ઉત્થાનના પગલાં, સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે માટેની બહુ વિસ્તૃત ચર્ચાઓ થઈ. એજન્ડાની કાર્યવાહી બાદ એજન્ડા વિશેની આપણું જે છાત્રાલય છે, એકલિંગજી ધામ છે, એમાં જે અત્યારે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, જેનો વિકાસ થઈ રહ્યો છે, એ દિશામાં પણ બહુ સારી ચર્ચાઓ થઈ. અને હવે પછી આ સંસ્થા સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે, વધુમાં વધુ એના સભ્યો કેમ વધી શકે, જ્યોતિ મેગેઝિન ચાલે છે એના સભ્યો કેવી રીતે વધી શકે, ભંડોળ પણ સારી એવું મજબૂત કેવી રીતે બનાવી શકાય કે જે સમાજ ઉપયોગી કામમાં વાપરી શકાય, એ દિશામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અને એક કોર કમિટીની પણ આજે રચના કરવાનું નક્કી થયું છે હિન્દુસ્તાન લેવલની, અને કોર કમિટી આ વિકાસના પગલાં માટે, સમાજના ઉત્થાન માટેના પગલાં માટેની કામગીરી હાથ પર લેશે.